વેલકમ સાહેબ. સાહેબ, અંગ્રેજીની અંદર આર્ટિકલ એક એવો મુદ્દો છે કે જેમાંથી વારંવાર પ્રશ્નો પૂછાય છે અને મોસ્ટ ઓફ કન્ફ્યુઝિંગ પ્રશ્નો સાહેબ આમાંથી આવતા હોય. છેલ્લી ઘણી બધી એક્ઝામમાં ઓબ્ઝર્વેશન એવું જોવા મળ્યું કે સાહેબ જે પ્રશ્નો પૂછાય છે એમાં પહેલી નજરે જે આન્સર જોવા મળે એ હોતા નથી. તો આજે આપની પાસેથી થોડા એવા પ્રશ્નોનું જે કન્ફ્યુઝન છે એ દૂર કરવું છે અને એ પ્રશ્નો હું તમને પૂછતો જાઉં સર. જે ગઈ વખતે બિનસચિવાલયમાં કદાચ યાદ હોય તો પૂછાયેલો પ્રશ્ન અને બહુ મેક્ઝિમમ મને ખ્યાલ છે ત્યાં સુધી કે 90 કરતાં વધારે ટકાવાળા વિદ્યાર્થીઓ છે એમને આમાં કન્ફ્યુઝન થયેલું કે રણછોડ પિતાંબર વોઝ સસ્પેક્ટેડ બાય ધ પોલીસ. યસ. તો આમ જોવા જઈએ સાહેબ તો આ જે છે એ પ્રોપર નાઉન છે અને પ્રોપર નાઉનની સામે પહેલી નજરે આર્ટિકલ આવતો નથી આવું નિયમમાં ભણ્યા હોય એટલે મોસ્ટ ઓફ અમે તો આ ટીક કરીને આવ્યા હતા કે ભાઈ ડી એટલે નો આર્ટિકલ. પણ જવાબ જ્યારે આન્સર કહેવાય ત્યારે ખબર પડી કે જવાબ તો અ છે. યસ. તો આવું શા માટે છે? એમાં કરણ સર એવું બન્યું કે રણછોડ પિતાંબર એ કોઈ વ્યક્તિનું નામ છે. બરાબર. હવે તમે જે વાત કરી કે આને પ્રોપર નાઉન આપણે કહીએ છીએ એટલે વ્યક્તિગત નામ છે, આ વ્યક્તિવાચક નામ છે. આવા દેશના નામ હોય, વિષયોના નામ હોય, રમતના નામ હોય, વ્યક્તિના નામ હોય તો આર્ટિકલ આપણે નથી લેતા જનરલી. અહીંયા જે રણછોડ પિતાંબર જવાબ આયોગે આપ્યો એની પાછળ એક કારણ એ હતું કે કોઈ આવું નામ પ્રોપર નામ કોઈ પણ દેશ કોઈ પણ વ્યક્તિ એકના એક નામધારી એકથી વધારે હોય અને બોલનાર અને સાંભળનાર બંને એને જાણતા ન હોય. મતલબ કે એક સિટી છે એમાં એકથી વધારે રણછોડ પિતાંબર હોય. બરાબર. અને અહીંયા બોલનાર સાંભળનાર ને એમ કહે છે કે કોઈ રણછોડ પિતાંબર નામનો માણસ છે એટલે કે એ પ્રોપર નાઉન નહીં થયું. એકથી વધારે રણછોડ પિતાંબર હોય તો એ કોમન નાઉન થઈ ગયું અને જે કોમન નાઉન એટલે કે એકનું એક નામ એકથી વધારે વ્યક્તિ વસ્તુ સ્થળને અપાયેલું હોય તો એક વચન નામ એક એન લેશે. તો આનો એનો મતલબ શું થશે એ અથવા એનો જનરલી આપણને ખ્યાલ છે કે મતલબ થાય છે વન અથવા એની વન કોઈ એક કોઈ એક. તો એ શું કહે છે કે કોઈ એક રણછોડ પિતાંબર નામનો વ્યક્તિ એ પોલીસ દ્વારા સસ્પેક્ટેડ શંકાશીલ હતો. બરાબર. હવે તમે જે વાત કરી કે પ્રોપર નાઉનને તો આર્ટિકલ નો લાગે, હા તો રાઈટ, ખરેખર આ જવાબ પણ ખોટો ન પડે. બસ. કારણ કે એક્ઝામમાં આપણે છે એવું માની ન શકીએ કે અહીંયા આ વાક્ય જે બે વ્યક્તિ બોલી છે એ બંનેના મનમાં રણછોડ પિતાંબર અજાણ્યો હશે. બરાબર. કે બંને જાણતા હશે. જાણતા. માનો કે જાણતા પણ હોય તો અહીંયા નો આર્ટિકલ પણ સાચું જ. બરાબર. બરાબર. એટલે સામાન્ય ભાષામાં આપણે ઘણી વખત આવા સાહેબ કદાચ વાક્યો આવતા હોય કે ભાઈ કોઈક રમેશ નામના વ્યક્તિને પકડ્યો છે તો એ અર્થમાં કદાચ આર્ટિકલ એ લેવા હોય. કોઈ યસ કોઈ રમેશ એવું આપણે કહેવું હોય તો આ રમેશ આપણે કહી શકીએ છીએ. બરાબર. બરાબર. અચ્છા અચ્છા. યસ. સમજાયું સમજાયું. તો હવે આવા જે અપવાદરૂપ કિસ્સાઓમાં આ પ્રમાણે આર્ટિકલ લાગે એટલે એવું ઘણીવાર બને કે આ બંને જવાબ આવતા હોય ત્યારે જનરલી હું શું કરું કે બિન સચિવાલય જેવી એક્ઝામમાં જ્યાં એક કે બે ટકા જ ઉમેદવારો છે, 1% કરતા ઓછા સિલેક્ટ થવાના હોય ત્યારે જવાબ મોટા ભાગે કોણ આપશે? નો આર્ટિકલ જવાબ આપવા વાળા હશે. અને સિલેક્શન કોનું થશે કે જે અથવા આન્સર કીમાં શું હશે કે જે બહુ ઓછા લોકો જાણે છે એવું હશે. એટલે આ બંને જવાબ સાચા છે પણ આયોગે માન્ય છે એ રાખ્યો. બરાબર બરાબર. આવા જ કન્ફ્યુઝિંગ પ્રશ્નો સાહેબ તમને કહું કે ડેશ એપલ્સ આર ગ્રોન ઇન કાશ્મીર. યસ. તો આ એપલ્સ બહુવચન છે, નોર્મલી આર્ટિકલ નથી લાગતું અને આમાં કદાચ જવાબ નો આર્ટિકલ રિક્વાયર્ડ આવે છે. પણ અમુક એવા વાક્યો નજરે ચડ્યા છે કે જેમાં ધ એપલ્સ વાપરેલા હોય આવા કયા સંજોગો હોય છે? જો આ જે એપલ્સ છે કે એક બહુવચન નામ છે એ બહુવચન નામમાં બે સંભાવના છે, કાં તો તમે એને ચોક્કસ બહુવચન નામ હોય તો ધ આપી શકો છો. બરાબર. અને જો માત્ર બહુવચન નામ હોય તો તમે નો આર્ટિકલ આપો છો. એ અને એન તો કોઈ એક હોય તો જ આવે. એટલે એક વચન નામ સાથે જ એક એન હોવાનું છે. એપલ્સ તો બહુવચન છે. બરાબર. હવે કયા એપલ કાશ્મીરમાં થાય છે એવું ડેફિનેટ નથી કર્યું. ધને આપણે છે ડેફિનેટ આર્ટિકલ કહીએ છીએ કારણ કે એ કોઈ ચોક્કસ એકની જ વાત કરતું હોય ત્યારે આપણે છે લઈએ છીએ. હવે આમાં શું છે કે સફરજન કાશ્મીરમાં થાય છે. બરાબર. તો માત્ર એપલ્સ એ અચોક્કસ બહુવચન નામ લીધું છે એટલે ડેફિનેટ નથી. કયા સફરજન કાશ્મીરમાં થાય છે એવું નથી. બરાબર. એટલે અહીંયા છે આપણે આર્ટિકલ મૂકીશું નહીં. હવે જો એપલ્સ છે એને આપણે ધ લગાડવું છે, ડેફિનેટ કરવા, ચોક્કસ કરવા છે તો એની સાથે સાથે એને તમે ચોક્કસ કરી દો. મતલબ એની સાથે વધારાની વિગતો આપો કે જો આ એપલ્સ એટલે કે વાક્ય કંઈક આવું બને કે ધ એપલ્સ
ग्रोन इन कश्मीर आर स्वीट। હવે જો કયા એપલ સ્વીટ છે તો કે જો કાશ્મીરમાં થતા એપલ્સ છે એટલે આ બહુવચન નામ તમે માત્ર ને માત્ર ગ્રોન ઇન કાશ્મીર વાળા એપલ સાથે જ જોડી તો આ ચોક્કસ બહુવચન નામ થયું આ અચોક્કસ બહુવચન નામ છે તો આપણું નામ જો અચોક્કસ હશે બહુવચન તો આર્ટિકલ નહીં લે પણ જો ચોક્કસ હશે તો એ ધલ છે બરાબર સેમ એઝ આપણે જેમ ગુજરાતમાં ગીરની કેરી પ્રખ્યાત છે યસ ધ મેંગોઝ ઓફ ગીર હા હા તો ઓકે સમજાયું સમજાયું છે આવો જ એક પ્રશ્ન છે ડેશ અગલી શુડ નોટ બી હેટેડ યસ વિશેષણની આગળ ખાલી જગ્યા છે અને નિયમ પ્રમાણે એવું ભણવામાં આવ્યું છે કે વિશેષણ આગળ આર્ટિકલ લાગતો નથી અને આમાં જવાબ કદાચ ધ અગલી શુડ નોટ બી હેટેડ છે તો આ અગલીની વિશેષણની આગળ આર્ટિકલ શા માટે લાગે યસ આ કેસ ચોક્કસ નામ બતાવે છે અગલી એટલે ધ એટલા માટે લે છે કે માત્ર ને માત્ર વિશેષણ છે વિશેષણ એ જો એક ચોક્કસ લક્ષણો ધરાવતા લોકોની વાત કરતું હોય બરાબર તો એ જે લોકો છે એ સમૂહવાચક નામ બન્યું એટલે કે કલેક્ટિવ નાઉન જેને આપણે કહીએ છીએ એ નામ બન્યું આપણું એટલે આ જે નામ છે ને અગલી એ બહુવચન છે બીજું કે એ નામ છે એ નામ છે વિશેષણ નથી બરાબર પણ વિશેષણના વેશમાં એ અગલી એટલે કદરૂપા લોકો બરાબર એવા અર્થમાં છે એટલે ધ અગલી પણ ધ ક્યારે આપવાનું માત્ર ને માત્ર જો એ પીપલના સમૂહને લાગુ પડતું હોય તો અહીંયા અગલી શુડ નોટ બી હેટેડ એટલે શું ધ અગલી કે કદરૂપા લોકો છે એટલે કોઈએ નફરત ન કરવી એવી જ રીતે તમે ક્યાંક જોયું હશે કે ક્યારેક ધ બ્રેવ આવ્યું હશે હા તો પીપલ હશે તો જ ધ બ્રેવ આવ્યું હશે બરાબર એવી જ રીતે કદાચ ધ નોબલ હોય હા તો નોબલ એટલે કોણ ઉમદા લોકોની વાત હશે તો જ આવેલું હશે પણ જો આ આર્ટિકલ એકલું આપણે છે સોરી આ જે વિશેષણ છે એ એકલું હોય લોકો માટે નહીં પણ કોઈ વ્યક્તિ વસ્તુ માટે વપરાયેલું હોય તો એને આપણે આર્ટિકલ લેતા નથી દાખલા તરીકે હી ઇઝ અગલી તો આ એની વિશેષતા છે એટલે આપણે એની આગળ આર્ટિકલ મૂકતા નથી પણ અગલી અહીંયા લોકોનો સમૂહ બતાવે છે જો એવો લોકોનો સમૂહ હોય તો ધ લાગશે ગુજરાતીમાં ઘણીવાર આપણે ગરીબ લોકોની મદદ કરવી જોઈએ તો પુઅર ધ પુઅર લાગતું હોય એ અર્થમાં એટલે વિશેષણ જ્યારે એક લોકોનો સમૂહ સૂચવતું હોય એ અર્થમાં લઈ શકાય ઓકે ઓકે તો એ ધ પુઅર છે ધ રીચ છે હા પૈસાદાર લોકો આજે તમે વાત કરી તો આ લોકોના અર્થમાં હોય ને ત્યારે અપંગ લોકો હોય તો હેન્ડીકેપ ને એ બધા અર્થ લઈ શકાય એટલે એ ચોક્કસ બહુવચન નામ થાય છે એને કારણે એ ધ લે છે ઓકે ઓકે હજી એક આવો પ્રશ્ન છે ઓનલી ડેશ વાલ્મીકિ કેન રાઇટ ડેશ રામાયણ જવાબમાં એક તો રામાયણ આપણી પાસે ફિક્સ છે કે ધ આવે છે કેમ કે ગ્રંથનું નામ છે વાલ્મીકિ સાહેબ પ્રોપર નાઉન છે એટલે પ્રોપર નાઉન ની અગેઇન પાછું કે રણછોડ પિતાંબર જેવું આવી શકે કે ભાઈ આર્ટિકલ નથી લાગતો પણ આમાં અ આર્ટિકલ લગાવવામાં આવ્યો છે તો આવું પણ શા માટે ભાઈ આ પણ તમારો પ્રશ્ન એના જેવો છે રામાયણ છે તો આપણા દિમાગમાં છે ચોક્કસ નામ છે ગ્રંથનું પુસ્તકનું નામ છે એટલે ધ લેશે પણ વાલ્મીકિ જે છે એ આપણે જે રામાયણ વાળા વાલ્મીકિ છે એની વાત નથી પણ એના જેવો કોઈ એક માત્ર વાલ્મીકિ જેવો કોઈ એક વ્યક્તિ બરાબર રામાયણ લખી શકે છે એટલે અહીંયા આપણે લેવું પડશે ઓનલી અ વાલ્મીકિ કેન રાઇટ ધ રામાયણ જો આપણે વાલ્મીકિની પોતાની જ વાત કરીએ જે રામાયણના રચયિતા છે તો એના આર્ટિકલ નો લાગે કારણ કે પ્રોપર નાઉન છે બરાબર અગેન એ વાલ્મીકિ એ કોઈ એના જેવો લક્ષણ ધરાવતો માણસ બરાબર એના અર્થમાં આપણે લઈએ છીએ એટલે ઓનલી પછી મેં જનરલી જોયું છે કે ઓનલી પછી જે આવા નામ આવતા હોય છે ઓનલી પછી એ અથવા એન મેજોરિટી આવતું હોય છે બરાબર જેમ કે ઓનલી અ ગુરુ ગોવિંદસિંહ કેન ફાઇટ ફોર ધ નેશનલ પ્રાઇડ બરાબર કારણ કે માત્ર ગુરુ ગોવિંદસિંહ જેવો કોઈ એક વ્યક્તિ એના જેવો કોઈ એક આવા અર્થમાં જ્યારે નામ વપરાય ત્યારે એ અને એન લેશે ઘણા બધા વાક્યો રચી શકાય જેમ કે ધોની એક જ ધોની જેવો કોઈ વ્યક્તિ છે જે મેચ વિનર બની શકે ઓનલી અ ધોની બરાબર છે ઓકે
તો આ પણ ક્લિયર થઈ ગયો ડાઉટ સાહેબ. યસ, ડેશ લોટસ ઇઝ અવર નેશનલ ફ્લાવર. ઓકે, લોટસ સાહેબ કોમન નાઉન ગણી શકાય ને, એક વચન છે. યસ, આમાં આર્ટિકલ લાગ્યું નથી કદાચ, કે આર્ટિકલ નથી લાગતું. તો ઘણા કિસ્સાઓમાં દ લોટસ પણ કરી શકાય. હા, તો આ અમુકમાં અ લોટસ પણ આવે તો અ અને ધ ક્યારે લાગતું હોય? ઓકે, આ જે લોટસ એટલે કમળ, હા, જો આ કમળ છે એ કોઈ એકની વાત કરતો હોય, કોઈ એક કમળ, તો એ અથવા એન આ નામને લાગશે. હા, એ તો ફિક્સ છે. પણ જ્યારે એ એના આખા સમૂહની વાત કરતું એક વચન નામ હોય, સમૂહને દર્શાવતું એક વચન નામ હોય, ખરેખર ભલે એ એક વચન છે પણ તમામની વાત કરે છે, તમામની વાત કરે છે, એટલે એ જનરલ બહુવચન નામ જેવું થયું. હવે જો આવું જ્યારે જનરલ બહુવચન નામ હોય ત્યારે એને ધ લઈએ છીએ, કારણ કે એ આખી એની જાતિનો નિર્દેશ કરતું એક વચન નામ છે. શું કામ? કારણ કે જો આપણે એવું કહીએ કે અ લોટસ ઇઝ અવર નેશનલ ફ્લાવર, તો એવું થાય કે કોઈ એક જ કમળની, કમળ જ આપણું રાષ્ટ્રીય ફૂલ છે, જ્યારે ખરેખર ધ લોટસ એટલે શું, કે બધા જ કમળ. કમળ, તો એના જ જેવું એક વાક્ય છે કે ધ ટાઈગર જાતિવાચક નામ બને છે ટાઈગર. અચ્છા, તો ધ લેશે. અચ્છા અચ્છા, આવા જ અર્થ. આ જ રીતે કોઈ જાતિ માટે કદાચ વાપરી શકાતું હોય, ધ પંજાબી, ધ હિન્દુસ, યસ, એવા મુસ્લિમ, ધ મુસ્લિમ, યસ, અમેરિકન્સ, આ આખો સમૂહ થયો, સમૂહ જાતિ થઈ ચોક્કસ છે. ઓકે ઓકે ઓકે. ડેશ ઓનલી થિંગ યુ મિસ ઇઝ ઇઝ લેક્ચર. યસ, સો ઓનલી ની આગળ સાહેબ આર્ટિકલ જ્યારે મૂકવાનો હોય ત્યારે મોસ્ટ કન્ફ્યુઝિંગ પોઈન્ટ આવતો હોય સાહેબ, કે ધ લગાડવું કે અ કે અન લગાડવું. યસ યસ, જનરલી આપણે આગળ જોયું કે ઓનલી અ વાલ્મીકી અથવા હા એઆઈઓયુથી શરૂ થતું હોય સ્વરથી, તો એન આવશે કે માત્ર આના જેવો કોઈએ. હા બરાબર, પણ ઓનલીની આગળ જ્યારે મેજોરિટી આર્ટિકલ હોય ત્યારે વન એન્ડ ઓનલી વસ્તુની વાત કરતી હોય. અચ્છા, અને વન એન્ડ ઓનલી વસ્તુની જ્યારે વાત થતી હોય એટલે એ ડેફિનેટ ચોક્કસ નામ છે. તો તમારા અને મારા દિમાગમાં સેમ વસ્તુ છે કે ભાઈ તમે મિસ શું કર્યું, તો કે એનો લેક્ચર મિસ કર્યો, તો એ ચોક્કસ વસ્તુ થઈ. એટલે ધ ઓનલી થિંગ યુ મિસ્ડ ઇઝ હિઝ લેક્ચર. વાક્ય બનાવવું હોય તો એક જ રાજાની વાત થતી હોય આગળ વાક્યમાં, એટલે એને ધ લાગશે. મેજોરિટી ઓનલી આગળ, ધ ઓનલી પાછળ એક એન છે, મેજોરિટી જોવા લાગી શકે કે નહીં સાહેબ. ઓનલી ની આગળ, ઓનલી ની આગળ જો ઓનલી છે ને એ આખા વાક્યમાં વર્ણવતું કોઈ નામ ને બદલે ઓનલી પછી સીધું નામ આપી દેવામાં આવે, ઓનલી બુક. અચ્છા, તો એવું હોઈ શકે કે એન ઓનલી બુક, પણ એ વાક્ય છે એ એના જેવી કોઈ બીજી બુક છે એનો નિર્દેશ કરતું હોય તો મેજોરિટી ઓનલી સાથે ધડ લાગશે. બરાબર, મેજોરિટી. ઓકે ઓકે, એટલે આ ડેફિનેશનમાં ઓનલી ની આગળ જ્યારે મેજોરિટી, વન એન્ડ ઓનલી ની વાત, વન એન્ડ ઓનલી, વન એન્ડ ઓનલી એટલે ધ લગાડવામાં. ઘણા મિત્રોને તમને ખ્યાલ હશે કે સુપરલેટિવ ડિગ્રી હોય છે, નામને બે થી વધારે નામને છે કમ્પેર કરવા માટે સુપરલેટિવ ડિગ્રી નો યુઝ કરીએ છીએ. તો સુપરલેટિવ ડિગ્રી છે ને ધ મોસ્ટ અથવા ઈએસટી લગાડીએ, ધ હાઈએસ્ટ, ધ સ્મોલેસ્ટ, એ વન એન્ડ ઓનલી ને જ બતાવે. બરાબર છે. ઓકે, રશિયા ઇઝ ધ બિગેસ્ટ કન્ટ્રી. બરાબર, તો વન એન્ડ ઓનલી છે રશિયા, બિગેસ્ટ. બરાબર, એટલે એના જેવું જ આ છે, ધ ઓનલી છે, સુપરલેટિવ જેવું જ છે. ઓકે, ક્લિયર ક્લિયર. ડેશ વોટર ઓફ ગંગા ઇઝ પોલ્યુટેડ. વોટર આમ મટીરિયલ નાઉન એટલે કે દ્રવ્યવાચક નામ છે, અને એવા નિયમ આપણે ભણ્યા હોય દ્રવ્યવાચક નામની આગળ આર્ટિકલ લાગતો નથી હોતો, પણ મારા ખ્યાલથી આમાં કદાચ ધ વોટર ઓફ ગંગા એ આન્સર આવે છે. તો આર્ટિકલ ધ શા માટે, મટીરિયલ નાઉન હોવા છતાં? ઓકે, એક તો વોટર છે, તમે જેમ વાત કરી એમ મટીરિયલ નાઉન છે, એટલે મટીરિયલ દ્રવ્યવાચક જેટલા નામ છે બધા અનકાઉન્ટેબલ, એટલે નો ગણી શકાય એવા નામ છે. જનરલી નો ગણી શકાય એવા નામ એ અને એન નથી લેતા, કારણ કે એ અને એન નો મતલબ ઘણા બધા હોય ને, ગણી શકાય એવા એમાંનું કોઈ એક. બરાબર, તો એ તો નહીં આવે કે એક ગંગાનું પાણી, ગંગાનું એક પાણી, એવું તો નહીં થાય. બરાબર, એટલે એ અને એન તો બાદ થઈ ગયા મટીરિયલ નામમાં. હવે બે જ વસ્તુ રહે છે, કાં તો નો આર્ટિકલ અને કાં તો ધ. તો મટીરિયલ જ્યારે માત્ર નામ તરીકે લીધું હોય, વોટર, સુગર, ટી, બરાબર, તો આવું ખાલી હોય ગોલ્ડ, હા,
તો એને આર્ટિકલ નથી લાગતું, કારણ કે ઈ ઓવરઓલ મટીરીયલની વાત કરે છે. બરાબર, વોટર ઇઝ પોલ્યુટેડ હોત તો આર્ટિકલ નો લાગે. બરાબર, તો અહીંયા શું થયું, કયું પાણી, તો એને ડિફાઇન કર્યું અને અલગ પાડ્યું એના જથ્થાથી. જો મટીરીયલને અન્ય શબ્દો વાપરી અને એના જથ્થાથી અલગ પાડી દીધું હોય, ડિફાઇન કરી દીધું હોય, તો એ ચોક્કસ કેસનું મટીરીયલ છે. બરાબર, ચોક્કસ કેસનું મટીરીયલ હોય તો ધ લેસ. બરાબર, ઓકે. ગોલ્ડ ઇઝ પ્રેશિયસ, ગોલ્ડ ઇઝ પ્રેશિયસ. હવે આ તો ઓવરઓલ સોનું છે એની વાત કરી, પણ ધ ગોલ્ડ ઇન યોર રિંગ પ્રોપર નાઉન વળી પાછું કન્ફ્યુઝિંગ વળો આવ્યો કે આમાં સચિન તેંડુલકર આમ જોવા જાવ તો એક બ્રાન્ડ છે, એટલે કદાચ ધ લગાડી શકાય, પણ આમાં તો દેર ઇઝ અ સચિન તેંડુલકર ઇન અવર ટીમ એવો આન્સર આવે છે. તો આર્ટિકલ એ સચિન તેંડુલકર ની સાથે શા માટે પ્રોપર નાઉન હોવા જોઈએ? આપણે જે નામ છે એ જ વ્યક્તિની વાત કરતા હોય તો જો પ્રોપર નાઉન હશે તો એને આર્ટિકલ આપણે આપતા નથી. બરાબર, પણ સચિન તેંડુલકર જેવો કોઈએ, એના જેવો કે કોઈએ, એટલે ફરીથી પાછું આ સચિન તેંડુલકર કોમન નાઉન થયું. મતલબ શું છે કે અન્યને પણ આપણે આ નામ છે યાર. બરાબર, તો અમારી ટીમમાં એક સચિન તેંડુલકર છે. હવે કયો સચિન તેંડુલકર છે, કેવો છે, એ કોઈ ડિફાઈન કર્યું નથી. નહીતર તમે જેમ વાત કરી એમ ઉપનામ તરીકે આવે કે બ્રાન્ડ તરીકે આવે તો ધ લાગશે, ધ લાગે. પણ અહીંયા તો શું છે કે અમારી ટીમમાં એક સચિન તેંડુલકર છે. આ સચિન તેંડુલકર નામ એકથી વધારે ને આપ્યું. એક તો સચિન તેંડુલકર જેને આપણે ઓળખીએ છીએ, બીજો છે અમારી એક ટીમમાં છે. બરાબર, તો એકથી વધારે વાર જયારે એ જ નામ રિફર થાય, બીજાને પણ અપાય, ત્યારે કોઈ એક એવા અર્થમાં છે એક એન લેશે. બરાબર, પણ આને હજી જો ડિફાઇન કરી દીધું હોત તો પાછું ધ પણ લાગે. જેમ કે માય ફ્રેન્ડ ઇઝ ધ સચિન તેંડુલકર ઓફ અવર ટીમ. બરાબર, તો જુઓ હવે આમાં જે વ્યક્તિ છે જેની વાત કરી કે આપણો મિત્ર છે ને, એ જ આપણી ટીમનો સચિન તેંડુલકર છે. બરાબર, એ જ ડિફાઇન. તો ધ છે ને એ આમ જનરલી આપણે જોવા જઈએ ને તો એ જ, અથવા આપણી તડપની ભાષામાં કહીએ તો ઈ જ, આપણે જે કાઠિયાવાડીમાં કહીએ તો ઈવડું ઈ જ, ઈવડું તમે કહો છો ઈ જ તે, ઈ જ તે. તો એ ધ અને કોઈ એક તો એક એ. બરાબર, બરાબર, આ ટાઈપનું છે. બરાબર, બરાબર, ઓકે. ડેશ સમર ઇઝ અ હોટ સીઝન, ઋતુનું નામ છે, અને નિયમ મુજબ આમ જોવા જઈએ તો ઋતુના નામની આગળ આર્ટિકલ અમુક સમયે આવે, અમુક સમયે નથી આવતો. તો એવા કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું કે ક્યારે ઋતુના નામની આગળ આર્ટિકલ મૂકવું કે ક્યારે ન મૂકવું? યસ, ઓકે. આ જે ઋતુઓ છે એ પણ પહેલા પ્રોપર નાઉનમાં આવે છે. હા, કે રમતના નામ છે, વ્યક્તિના નામ છે, દેશના, રાજ્યના, શહેરના અને ઋતુઓના નામ છે. આ બધા નામને જનરલી આર્ટિકલ લાગતું નથી. એટલે અહીંયા જે સમર ઇઝ અ હોટ સીઝન છે એને આર્ટિકલ નથી લાગતું. નન, કે ભાઈ ઉનાળો છે એ ગરમ ઋતુ છે. ઋતુ છે, તો કોઈ પણ ઉનાળો હોઈ શકે. એમાં કયો ઉનાળો ગરમ છે એવી કઈ વાત છે નહીં. મતલબ કે ઉનાળાને ડિફાઈન નથી કર્યો. બરાબર, એટલે ચોક્કસ નથી. હવે જો એક ઉનાળો ગરમ છે એવું ન કહેવાય, કારણ કે એ તો બધા ઉનાળાની વાત છે. બરાબર, તો અહીંયા છે એ નન આવશે ઋતુઓના નામને. પણ તમે ઋતુઓને અલગ પાડી, માનો કે 20 ઉનાળા તમે છે એ જોયા છે, પણ એમાંથી તમે એક જ ઉનાળાની વાત કરો છો, તો પાછું એ કોમન નામમાંથી અલગ પાડ્યું, ડિફાઈન કર. જેમ કે તમે એવું કહી શકો કે ધ સમર ઓફ 2010. હવે જો આ તમે સમર જે લીધો એ કયો લીધો, માત્ર 2010 નો જ તે. બરાબર, તો એ વખતે ઋતુઓનું નામ છે ધ લે છે, પણ ઓવરઓલ જયારે ઋતુઓનું નામ છે આપણે લેશું આર્ટિકલ, તો આર્ટિકલ નહીં લે. બરાબર, બરાબર, ઓકે. તો આ જ રીતે સાહેબ આ જેટલા પણ ડાઉટ્સ હતા એ ક્લિયર કર્યા છે. યસ, તો ડિયર ફ્રેન્ડ્સ, આ જ રીતે આ એસપી સાહેબ છે, ડોક્ટર એસપી સર, ખૂબ મોટું અંગ્રેજીમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આગવું નામ છે, અને આપણે અભયમ લાઈવ એપ્લિકેશનમાં અભયમના પ્લેટફોર્મ ઉપર સાહેબનો કોર્સ
પ્રેશિયસ કોર્સ ગણી શકાય, જેમ ગોલ્ડ ઇઝ પ્રેશિયસ મેટલ એવું આપણે ભણ્યા ને એમ ધ ઇંગ્લિશ ઓફ એસ્પિસર ઇઝ વેરી પ્રેશિયસ એવું કહી શકાય. અને એનો ગ્રામરનો કોર્સ, હવે મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓ સુધી ક્વોલિટી કન્ટેન્ટ પહોંચાડવા માટે અભયમ અકાદમીના મેનેજમેન્ટે નિર્ણય લીધો અને અત્યારે તમને દોસ્તો માત્ર 149માં સંપૂર્ણ અંગ્રેજી વ્યાકરણની બેચ મળે છે. 45 દિવસની દોસ્તો વેલિડિટી છે, પણ આના માટે અમે લિમિટેડ પીરિયડ માટે એડમિશન રાખ્યા છે અને એડમિશનનો સમયગાળો છે 4 જૂનથી 8 જૂન. એટલે કે હજી તમારી પાસે 3 કે 4 દિવસ એવા પેન્ડિંગ છે કે જે દરમિયાન તમે એડમિશન લઈ શકો. અને આવા જ કન્ફ્યુઝિંગ મુદ્દાઓની હારમાળા છે, કેમ કે હવે જે એક્ઝામની અંદર દોસ્તો પેટર્ન આવે છે ને, એ પેટર્નમાં બદલાયેલા પ્રશ્નો બદલાયેલા, મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓને આવડે એવા પ્રશ્નો નહીં, પણ જ્યાં જ્યાં કન્ફ્યુઝન ક્રિએટ થતું હોય તો એવા મુદ્દાઓને વીણી ચૂંટીને સાહેબે બહુ સરસ રીતે ઢાળી અને તમારી સમક્ષ રજૂ કર્યા છે. તો આ કોર્સ જેમને પણ કરવાની ઈચ્છા હોય તો અભયમ લાઈવ એપ્લિકેશન ઉપર વિઝિટ કરી શકે છે. ઘણા મિત્રો મને પૂછે છે કે કોર્સ કઈ રીતે હશે. હા, તો બધા જ વિડીયો એક સાથે અપલોડ થઈ ગયેલા હશે, મતલબ જ્યારથી તમે સબસ્ક્રાઇબ કરશો, સબસ્ક્રિપ્શન લેશો, ત્યારથી જ બધા જ ટોપિક એટલે ટોટલ સિલેબસના વિડીયો જોવા મળશે. અનલિમિટેડ વાર તમે જોઈ શકશો. નંબર 2 કે PDF પણ આપણી જે બોર્ડ વર્કની છે, લેક્ચરની છે, એ તમે ડાઉનલોડ કરી શકશો મિત્રો. એટલે એવું નથી કે રોજ એક લેક્ચર કે એક વિડીયો અપલોડ થશે, ટોટલ સિલેબસ આજથી લઈને જ તમે સબસ્ક્રાઇબ કરો તો તમને મળી રહેશે. તો મિત્રો, આવા જ કંઈક કન્ફ્યુઝિંગ પોઈન્ટ સાથે આપણે સાહેબની સાથે આવી ચર્ચાઓ લઈને આવતા રહીશું. ત્યાં સુધી આપ સૌ ખુશ રહો, મસ્ત રહો, અને આપનું જે કાંઈ સપનાઓ છે એ સાકાર કરવાની તમે જે દોડ આદરી છે એ દોડમાં તમે મંજિલ સુધી પહોંચો એવી મા ભગવતીને પ્રાર્થના. અસ્તુ. જય હિન્દ, જય ભારત.